હાલ આચાર સંહિતા લાગુ છે ત્યારે રાજ્ય પોલીસ રેલવે પોલીસ સહિત આઈટી વિભાગના તમામ અધિકારીઓ ખડે પગે છે તેવામાં કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુંબઈથી આવતા શંકાસ્પદ મુસાફર પાસેથી લાખો રૂપિયા મળી આવતા ચકચાર મચી છે રેલવે પોલીસ દ્વારા તપાસ કરતા શંકાસ્પદ વ્યક્તિ પાસેથી રૂપિયા 57 લાખ રોકડ રકમ મળી આવી હતી રેલવે પોલીસે તાત્કાલિક રોકડ રકમ સહિત વ્યક્તિની ધરપકડ કરી આઈટી વિભાગને જાણ કરી હતી જોકે રોકડ રકમ સાથે પકડાયેલ વૃદ્ધની પૂછપરછમાં બિલ્ડરને પૈસા આપવા આવ્યો હોવાનું કબૂલાત કરી રહ્યા છે 2022ની વિધાનસભાની જે ચૂંટણી આવી રહી છે એ ચૂંટણી અનુસંધાને આચારસંહિતાનું ચુસ્તપણે પાલન થાય એ માટે અમારા રેલવેના મહેરબાન એડીજીપી સર તેમજ એસપી સાહેબની સૂચના મુજબ રેલવે સ્ટેશનોમાં જે ટ્રેનો આવે છે એ ટ્રેનોમાં સઘન ચેકિંગની કાર્યવાહી ચાલુ હતી એ દરમિયાન અમારા એસઓજી પીઆઈ અને એમના સ્ટાફને જે ટ્રેન બોમ્બેથી અમદાવાદ આવી રહી હતી એ ટ્રેનમાં એક અમિતભાઈ કરીને એમને ખાનગી બાતમી આધારે માહિતી મળેલી કે શંકાસ્પદ જણાતા એમની ચેકિંગ દરમિયાન એમની પાસેથી રોકડ કેશ 57 લાખ રૂપિયા જેટલી રકમ મળી આવેલ છે હાલના તબક્કે ઇન્કમટેક્સને પણ જાણ કરી અને કાર્યવાહી રેલવે સ્ટેશન પર ચાલુમાં છે